ઓફ વડોદરા. પાદરામાં સ્માર્ટ મીટરનો સતત બીજા દિવસે પણ વિરોધ જોવા મળ્યો હતો. રાજ્યભરમાં હાલ વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર નાખવાની કામગીરી ચાલી રહી છે, જેમાં લોકોના સ્માર્ટ મીટરના વપરાશમાં વધુ બિલ આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાસ કરીને વડોદરા શહેર બાદ હવે પાદરા શહેરમાં પણ છેલ્લા બે દિવસથી સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વોર્ડ નંબર 3માં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોએ પાદરા વીજ કંપનીમાં હલ્લો મચાવ્યો હતો અને સતત બીજા દિવસે પાદરા નગરના નાગરિકો સ્માર્ટ મીટર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે વીજ કંપનીમાં ભારે સૂત્રોચ્ચાર કરી જૂના મીટર પરત કરવાની માંગ કરી હતી. मैं रहती हूँ, मेरे सास को लास्ट 7 मंथ से पैरालिसिस का प्रॉब्लम है और वो पूरा बेड पे रहती है और लाइट बार बार हम लोग का बंद होता है स्मार्ट मीटर की वजह से. आपसे रिक्वेस्ट है कि ये स्मार्ट मीटर हटा दीजिए. इसमें बार बार रिचार्ज करना पड़ता है, उतना हमारे पास पैसा नहीं कि मैं बार बार रिचार्ज करूँ. कल भी मेरा लाइट कट गया, मैंने कल 2000 का रिचार्ज किया, वो बोल रही कि कितना दिन चलेगा वो हम लोग को भी नहीं पता है. तो हम बार बार किधर से पैसा लाएंगे, और ये पैरालिसिस पेशेंट है, इनको खर्चा कितना है हमारा, तो कैसा हम करेंगे पूरा. इसलिए रिक्वेस्ट है बहुत कि स्मार्ट मीटर हटा दीजिए, हमारा जो जूना मीटर था वही रखिए. અમારી એટલી બધી ઇન્કમ બી નહીં કે અમે સ્માર્ટ મીટરના રિચાર્જના પૈસા બી ભરી શકીએ. અમારા ઘરમાં પેશન્ટ બી દર્દી છે, અમે ક્યાંથી પૈસા લઈએ રોજ રોજ? અમારા 150-150 રૂપિયા રોજનું રિચાર્જ થાય છે, તો અમે એટલા બધા ઇન્કમ કઈથી લાવીએ? અમારા ઘરે એટલી બધી ઇન્કમ બી નથી કે અમે એટલું રિચાર્જના પૈસા ચૂકવી શકીએ. તો આ તો બધી પ્રજા પર હાલાકી જ કહેવાય. જે ઘરમાં ખાવા માટે બી પૈસા નહીં તો લાઇટ માટે તો અમારે પૈસા ચૂકવવા પડે ને, તો સરકારે તો આવું ના જ કરવું જોઈએ અને સ્માર્ટ મીટર હટાવો, બસ એ જ અમારી વિનંતી છે. અમારે જૂના મીટર પરત આપો પાછા.